ઐતિહાસિક મંદિર જાગેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં મહાલઘુ રુદ્ર યજ્ઞનું આયોજન કરાયું. બાંડિયા ખાતે આવેલ ઐતિહાસિક મંદિર જાગેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં મહાલઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અબડાસા તાલુકાના બાંડિયા ખાતે આવેલ જાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં આચાર્ય શ્રી રમેશભાઈ જોશી નેત્રાવાડાના આચાર્ય પદ હેઠળ ભદ્રા ભાનુશાલી પેરાજ લીલાધરના પરિવાર દ્વારા લઘુ મહારુદ્ર યજ્ઞ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભદ્રા પરિવારના કુલ 11 જોડલાઓ આ યજ્ઞનો લાભ લીધો હતો. આ પરિવાર દ્વારા યજ્ઞ વિરામ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. જય જાગેશ્વર. હું જોશી ભરતકુમાર મણિશંકર ઉર્ફે રમેશ મહારાજ નેત્રા શ્રી જાગેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર બાંડિયા નિવાસી, બાંડિયાના હાલે મુંબઈ નિવાસી ભદ્રા પરિવારના ભાઈઓ બધાએ જાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે જે જાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરેલ અને ગઈકાલે આગલા દિવસે એમના કુળદેવ જાલપામાના સાનિધ્યમાં નવચંડી યજ્ઞ કરેલ. આજે યજ્ઞ જે જગ્યાએ થાય છે એ જગ્યાએ જાગેશ્વર મહાદેવનું સ્થાન છે. એ મંદિર આશરે 900 વર્ષ પહેલાં ભાટિયા પરિવારે બંધાવેલું અને એ ચમત્કારિક વાર્તા જે છે આ વડીલોના કહેવા પ્રમાણે કે ભાટિયા પરિવારની એક ગાય હતી જે જણમાં જાય ચરવા અને રાતના સાંજના પાછી આવે ત્યારે એ જગ્યા ઉપર દૂધ મૂકી દેતી હતી. ત્યારે ગામના ગોવાળો અને બધા મિત્રો ભેગા થઈ અને તપાસ કરી ત્યારે ખબર પડી કે આ જગ્યા શિવલિંગ છે ખોદ્યું એટલે, અને ત્યારે મંદિર બન્યું. એ પાછળ 2 વખત નિર્માણ થયું. 2003માં ભૂકંપમાં નવું મંદિર બની અને પ્રતિષ્ઠા પૂર્ણ થઈ અને આ જગ્યાએ અબડાસા, લખપત, નખત્રાણા, ભુજ, ગાંધીધામ બધા તાલુકામાંથી દેશ વિદેશથી ઘણા ભક્તો મહાદેવને અહીંયા માથું નમાવે છે. બાજુમાં જ જાગતિ સમાધિ છે જ્યાં નાગાભાઈએ સમાધિ દીધેલી છે, તે પણ ચમત્કારી છે. અહીંયાના પહેલાં પૂજારીમાં આપણા દયાલગીરી બાપુ હતા જે જન્મજાત આંધળા હતા અને એમની પૂજા દ્વારા એવું થતું કે એ મંદિરની અંદર બેસીને કહે કે આના ઘરે બાપા સંતાન હતી તો સંતાન પ્રાપ્ત થાય, ધંધા ન હોય તો ધંધા માટેનું કહેતા અને એ ચીલો આજે પણ ચાલ્યો આવે છે. જાગેશ્વર મહાદેવની કૃપાથી જે પણ એ માથું નમાવે છે એ પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને એના આ બધો પરિવાર પણ સાક્ષી છે અને અમે પણ બધા સાક્ષી છીએ. જય જાગેશ્વર. જય જાગેશ્વર. અમે લોકો ભદ્રા પરિવારના, હું ગિરીશ ભાઈજી ભાનુશાલી, ભદ્રા અટક છે અમારી. અમે બધા મુંબઈથી અહીંયા આવીએ છીએ, હર વર્ષે આવીએ છીએ અને આ વર્ષે અમે એક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરેલું છે જાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં. તો આ વર્ષે અમે મહાપ્રસાદનું આયોજન કરેલું છે. બધા અમારા મહેમાનો, સગા સંબંધીઓને આમંત્રિત કરેલા છે અને મહાપ્રસાદનો પ્રોગ્રામ રાખેલો છે. અમે હર વર્ષે શ્રાવણ મહિનામાં હર સોમવારે અહીં આવીએ છીએ અને લઘુરુદ્ર યજ્ઞ નહીં તો રુદ્ર યજ્ઞ કરાવીએ છીએ. અમે વર્ષોથી અહીંયા આવતા છીએ અને આ જાગૃત જગ્યા છે જે અમે વર્ષો સાથે સંકળાયેલા છે. અમારા બાપના, અમારા વડીલો બી આ જગ્યા સાથે સંકળાયેલા છે. તો આ જગ્યા પાવન જગ્યા છે અને બહુ સારી જગ્યા છે. જાગેશ્વર મહાદેવ. હું હર્ષ સુરેશ ભદ્રા, કચ્છ ગામ બાંડિયાવાલા, હાલે નિવાસી મુંબઈ. આજ રોજ 25/11/2024 પેરાજ લીલાધર ભદ્રા પરિવાર દ્વારા જાગેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં અને આચાર્ય શ્રી રમેશ મહારાજ નેત્રાવાલાના નેતૃત્વમાં લઘુરુદ્ર મહાયજ્ઞ અને મહાપ્રસાદ કરવામાં આવે છે. અમારા પરિવારના 11 જોડીએ આ લઘુરુદ્ર યજ્ઞનું લાભ લીધું છે. અમારા આમંત્રણને માન આપેલ બધા અમારા ગામના પ્રતિનિધિઓ વાપી, વલસાડ અને મુંબઈથી પધાર્યા છે એનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ.